ओके, सो इन टुडेज क्लास वी आर स्टडिंग अबाउट क्लासिफिकेशन ऑफ अलार्म्स इन डीसीएस। तो डीसीएस अंदर जे छे आपला ऑलरेडी કેટલી વસ્તુ જોઈ તો એ જરાક જે છે પહેલાં રિવાઇઝ કરી લઈએ બ્રિફિંગમાં બેઝિક। ફર્સ્ટ ઓફ ઓલ તો જે છે એનું આર્કિટેક્ચર, હાયરાર્કિકલ સ્ટ્રક્ચર ઓર યુ કેન સે ઓર્ગેનાઇઝેશન બ્લોક ડાયાગ્રામ ડિસ્કશન જોયું, અલગ અલગ લેવલ વાઇઝ। આફ્ટર ઓલ એના પછી જોયું કે કઈ રીતે જે છે ડેટાબેઝ મેનેજમેન્ટ થાય છે બધા અલગ અલગ લેવલ વચ્ચે, બરાબર? તો ડેટાબેઝ મેનેજમેન્ટ, ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન જોયું ડીસીએસમાં। એના પછીનો ટોપિક હતો સિસ્ટમ એલિમેન્ટ્સ ઇન ડીસીએસ, ફિલ્ડ સેશન, ઇન્ટરમીડિયેટ સેશન, અને લાસ્ટમાં હતું થર્ડ વન જે છે એ હતું સેન્ટ્રલ કોમ્પ્યુટર સ્ટેશન, બરાબર? એનું અલગ અલગ બ્લોક ડાયાગ્રામ અને એ વસ્તુ સમજીએ કઈ રીતે જે છે એના એલિમેન્ટ્સ જે છે ડીસીએસની અંદર જે છે કામ કરે। ઇન શોર્ટ ક્યાં ક્યાં એલિમેન્ટ્સ હોય ટૂંકમાં મેઇન કોમ્પોનન્ટ, બરાબર, ડીસીએસની અંદર। નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ અલાર્મ્સ ઇન ડીસીએસ, બરાબર? તો આ જનરલી જે છે સિક્સ ટાઈપ ઓફ અલાર્મ્સ છે ડીસીએસની અંદર જે જોવા મળે છે, એબ્સોલ્યુટ અલાર્મ, ડિસ્ક્રિપન્સી અલાર્મ્સ, કેલ્ક્યુલેટર અલાર્મ્સ, બીટ પેટર્ન અલાર્મ, ડેવિએશન અલાર્મ્સ એન્ડ રેટ ઓફ ચેન્જ અલાર્મ, બરાબર? તો જોઈએ એબ્સોલ્યુટ અલાર્મ જે છે બધા ટર્ન બાય ટર્ન કે ક્યાં અલાર્મનું જે છે શું કામ હોય છે અને પ્લસ જે છે એનું જે છે ઇમ્પોર્ટન્સ શું છે, સિગ્નિફિકન્સ શું છે, બરાબર? તો ફર્સ્ટ વન જે છે એ છે એબ્સોલ્યુટ અલાર્મ, બરાબર? તો એબ્સોલ્યુટ અલાર્મ જે છે એ શેના માટે હોય તો કે જે એનાલોગ સિગ્નલ જે છે એનું પ્રી ડિફાઇન્ડ અલાર્મ જે હોય, બરાબર, જે સેટ કરેલો હોય સેટિંગ, બરાબર, એની જોડે જે છે કમ્પેરિઝન કરો, બરાબર, એની જોડે તમે જે છે રેફરન્સ વેલ્યુ જોડે જે છે કમ્પેરિઝન કરો, એના પ્રમાણે જે છે વેલ્યુ જે મળે તો એ પ્રમાણે જે છે અલાર્મ જે છે ઓપરેટ થાય છે। ઇન શોર્ટ કે એબ્સોલ્યુટ લિમિટ જે છે સેટ કરવામાં આવેલી હોય એના એના ઉપર ડિપેન્ડ કરે કે જે છે આગળની કન્ડિશન તમારે જે છે પ્રીસેટ કરવી છે, ટ્રિપિંગ કરાવવી છે કે શું, બરાબર? તો એ બધું જે છે એબ્સોલ્યુટ અલાર્મની અંદર જે છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એને ડિઝાઇન કરવાથી એકદમ સિમ્પલ હોય છે, જેવી રીતે ગ્રાફમાં જોઈ શકાય છે કે ટેમ્પરેચર હાઈ જે છે અલાર્મ, ટેમ્પરેચર હાઈ અલાર્મ ટ્રીપ થઈ જાય, બરાબર? જેમ કે ટેમ્પરેચર હાઈ થઈ જાય તો અલાર્મ જે છે આખા આખું ટ્રીપ થઈ જાય, અને ટેમ્પરેચર હાઈનો અલાર્મ જે છે એ પર્ટિક્યુલર આ લેવલ ઉપર છે, બરાબર? તો આ 90 જે છે અબો 90 જે છે એ અલાર્મ ટ્રિપ થઈ જશે, એટલે કે મીન્સ કે પછી અલાર્મ જે છે બંધ થઈ જશે ત્યાં સુધી જે છે એબ્સોલ્યુટ પ્રીસેટ લિમિટ જે છે, બરાબર, ત્યાં સુધી અલાર્મ કન્ટિન્યુઅસલી જે છે એ ઓપરેટિંગ કન્ડિશનમાં રહેશે, બરાબર? એટલે કે કોઈ બી એનાલોગ સિગ્નલની પ્રીડિફાઇન વેલ્યુ હોય એને તમે સેટ કરીને રાખેલી હોય, બરાબર, અને એ એબ્સોલ્યુટ લિમિટ સેટ ઉપર જે છે ડિવાઇસનું ઓપરેશન સેફ રાખવા માટે જે છે અલાર્મ ટ્રીપ થઈ જાય છે, ત્યારથી પછી આપણને ઇન્ડિકેશન આવવું જોઈએ કે હવે જે છે આનાથી વધારે વેલ્યુ જવી જોઈએ નહીં ટેમ્પરેચરની, બરાબર? આ ઉપરાંત એબ્સોલ્યુટ અલાર્મ જે છે એનું રેગ્યુલરલી જે છે ટેક કેર ઓફ ચેન્જિંગ પ્લાન્ટ ઇક્વિપમેન્ટ કન્ડિશન જે છે એનું અલગ અલગ સેટિંગ વાઇઝ જે છે એનું અલગ અલગ જે છે રેગ્યુલર એનું આખું ઓપરેશન જે છે એને મોનિટરિંગ કરવામાં આવે છે કે એની અંદર કંઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં એ બી જોવાનું રહે, બરાબર? આ ઉપરાંત અલગ અલગ લિમિટ ઉપર જે છે સેટ કરેલા હોવાથી એની લિમિટ બી ચેક કરતી રહેવી પડે અને ટાઈમ ટુ ટાઈમ જે છે એનું એની રિવ્યૂ જે છે એટલે તો રહેવું પડે, તો અલાર્મ તમને ખ્યાલ આવે કે પ્રોપરલી એ કામ કરે છે કે નહીં। નેક્સ્ટ જોઈએ રેટ ઓફ ચેન્જ અલાર્મ્સ, બરાબર? રેટ ઓફ ચેન્જ અલાર્મમાં શું હોય છે? રેટ ઓફ ચેન્જ અલાર્મ જે છે એ એનાલોગ સિગ્નલ જે છે એનું રેટ ઓફ ચેન્જિંગ જે છે કોઈ બી ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ભાઈ એ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા કોઈ સેન્સર છે ટ્રાન્સડ્યુસર છે, બરાબર, એનું એની સિગ્નલ આવે છે એનાલોગ, બરાબર, તો એનું ચેન્જ થવાનો રેટ કેટલો છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, બરાબર, એના ઉપર જે છે આખું ડિફાઇન થાય, બરાબર, પ્રીડિફાઇન સેટિંગ કરેલું હોય એના પ્રમાણે જે છે એ રેટ ઓફ ચેન્જ અલાર્મ જે છે ઓપરેટ થાય, બરાબર? તો અહીં જો ગ્રાફમાં બતાવેલું છે, બરાબર, રેટ ઓફ ચેન્જ જે છે આ ત્રણે પર્ટિક્યુલર જે છે એની અંદર અલગ અલગ છે, બરાબર, ચેન્જ થવાનો દર અહીંયા જે છે ચેન્જ થવાનો દર 0 છે, એટલે કે અહીંયા કોન્સ્ટન્ટ છે, અહીંયા કંઈ ચેન્જ થતું નથી। ફેઝ 3ની અંદર અગેન જે છે ચેન્જ થાય છે, બરાબર, તો રેટ ઓફ ચેન્જ અલાર્મ જે છે એ તરત ઇન્ડિકેશન આપશે
તમારું જે વેલ્યુ જે છે એનો રેટ ઓફ ચેન્જ જે છે, ટૂંકમાં તમારી વેલ્યુ જે છે એનો દર જે છે બદલાઈ ગયો હોય, અથવા ટૂંકમાં જે વેલ્યુ ઉપર તમે પ્રીડિફાઇન સેટિંગ ઉપર તમે સેટ કરીને રાખેલું હોય તો એ પ્રમાણે તે ઓપરેટ થાય. બરાબર, આના ઉપરથી ખ્યાલ આવે કે જે સિગ્નલ મળે છે, જે તમને વેલ્યુ મળે છે, એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જે છે કેટલું વેરી થઈ શકે છે. બરાબર, અને તમને ખ્યાલ આવી જાય કે આ જે છે એકદમ વધારે સ્પીડમાં કામ કરવા માંડ્યું કે ઓછી સ્પીડમાં કામ કરે છે કે શું, અલાર્મના સેટિંગ ઉપરથી. બરાબર, એનો ગ્રાફ છે રેટ ઓફ ચેન્જ અલાર્મ્સનો. આ ઉપરાંત આના ઉપરથી જે છે આનું તમે જ્યારે મોનિટરિંગ કરતા હોય રેટ ઓફ ચેન્જ અલાર્મ્સનું, બરાબર, તો એની અંદર સ્ટેબલ કન્ડિશનની અંદર જે છે, મતલબ જે છે કોઈ બી વસ્તુ જે છે ચેન્જ નથી થતી, બરાબર, તો એ કન્ડિશનમાં એનો જે છે લિનિયર કર્વ જે આવે, બરાબર, ફેઝ ટુની અંદર તમે જે જોઈ શકો છો, બરાબર, તો એ કર્વ ઉપર તમને ખ્યાલ આવી જાય કે અહીંયા જે છે કંઈ ચેન્જ થતું નથી, રેટ ઓફ ચેન્જ અલાર્મ જે છે આ કન્ડિશનમાં ઓપરેટ થશે નહીં. બરાબર, અને જ્યાં તમે જે છે ડિઝાયર્ડ લેવલ તમે સેટ કરેલું હોય એનાથી થોડું ઘણું ડિક્રીઝ થાય, એ પણ તમે અલાર્મની વેલ્યુ જે છે સેટ કરીને તમે એનું ઓપરેશન લઈ શકો છો. બરાબર, તો આ જે છે આ રીતે રેટ ઓફ ચેન્જ અલાર્મ કામ કરે. નેક્સ્ટ વન જે છે બીટ પેટર્ન અલાર્મ. તો બીટ પેટર્ન અલાર્મ કઈ રીતે કામ કરે, તો કે બીટ પેટર્ન અલાર્મ જે છે ચેન્જિંગ અ બીટ, બરાબર, બીટ ચેન્જિંગ જે છે એના ઉપર જે આખું એનું કેલ્ક્યુલેશન હોય. પ્રી ડિટરમાઇન પેટર્ન, તમે જે પ્રી ડિફાઇન જે છે બીટ પેટર્ન જે હોય એને તમે રાખેલી હોય એની અંદર તમારું સિગ્નલ જે છે મેચ થાય કે નહીં એ પ્રમાણે જે છે આનું ઓપરેશન હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ એના હાઇડ્રોલિક પાવર પેક, થ્રી ડિજિટલ સિગ્નલ, હાઇડ્રોલિક ઓઇલ લેવલ ફ્લો, હાઇડ્રોલિક ઓઇલ ટેમ્પરેચર હાઈ, હાઇડ્રોલિક પંપ ડિસ્ચાર્જ પ્રેશર લો, આ ડિટેક્ટેડ એન્ડ કોડેડ ઇન થ્રી બીટ પેટર્ન. એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો વેન હાઇડ્રોલિક ઓઇલ લેવલ ઇન ટેન્ક ઇઝ નોર્મલ, એક્સ ઇઝ ઇક્વલ ટુ વન વેન હાઇડ્રોલિક ઓઇલ લેવલ ઇઝ ટેન્ક ઇઝ લો. બરાબર, એટલે કે તમે કોઈ બી તમારા જે છે અલાર્મ થ્રુ તમે જે છે તમારું આખી એનાલોગ સિગ્નલ, સોરી એનાલોગ પ્રોસેસ જે હોય આખી કન્ટિન્યુ, બરાબર, એને તમે ડિફાઇન કરાવી શકો છો. જરૂરી નથી કે જે છે દર વખતે તમારું જે છે મોનિટરિંગ કરીને ટૂંકમાં ચાલુ જોતું રહેવું અને મોનિટરિંગ કરતું રહેવું. અલાર્મ અથવા તો કોઈ બી બે એવી રીતે ટૂંકમાં ઇન્ડિકેશન મૂકી દો, બરાબર, બે LED મૂકી દો, બે ટૂંકમાં એવી રીતે લેમ્પ રાખી દો જે તમને ડાયરેક્ટ ઇન્ડિકેટ કરે કે જો એ બંધ છે તો એનો મતલબ એવો છે કે તમારી જે છે એ ટેન્કની અંદર લેવલ જે છે નોર્મલ છે, અને વન થઈ જેનો મતલબ એમ છે તમારું લેવલ જે છે એ એકદમ ઓછું થઈ ગયું. બરાબર, તો આ પ્રકારના જે અલાર્મ જોવા મળે ક્યાંય બી ફિલ્ડમાં કે ક્યાંય બી ટૂંકમાં જે છે ઇન્ડસ્ટ્રીમાં, તો એ બીટ અલાર્મ કહેવાય. બરાબર, એટલે ઇનશોર્ટ કહેવાનું શું છે કે પ્રી ડિફાઇન તમે જે ટેકમાં જો ફોર એક્ઝામ્પલ તમે ઊંધું રાખેલું હોય લોજિક, બરાબર, કે વન ઉપર જે છે તમે નોર્મલ રાખો, ઝીરો ઉપર તમે લો કરી નાખો, તો એ પ્રમાણે તમે બીટ પેટર્ન મેચ થવી જોઈએ ડિજિટલ સિગ્નલની બીટ પેટર્ન. બરાબર, એવું નથી કે ઝીરો જે છે હંમેશા નોર્મલ માટે હોય અને વન જે છે હંમેશા લો માટે હોય, નેવર. બરાબર, વન તમે રાખો તો નોર્મલ ઉપર હોઈ શકે, ઝીરો રાખો તો તમે જે છે તમારું લોઅર લેવલ ઉપર હોઈ શકે, એ બી તમે કરાવી શકો છો. તો આ રીતે જે છે બીટના આરામ જે છે એનું ઓપરેશન જોવામાં આવે છે. બરોબર, તો એબ્સોલ્યુટ અલાર્મ, બીટના અલાર્મ અને રેટ ઓફ ચેન્જ અલાર્મ આ ત્રણ વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ જોઈશું આપણે એબ્સોલ્યુટ અલાર્મ, એબ્સોલ્યુટ અલાર્મ, બીટ પેટર્ન અને રેટ ઓફ ચેન્જ. હવે જોઈએ ડેવિએશન અલાર્મ. ડેવિએશન અલાર્મ જે છે એનું કામ શું હોય, તો ડેવિએશન અલાર્મ જે છે એ જનરલી તમારું એનાલોગ સિગ્નલ છે કે બરાબર પ્રીડિફાઇન વેલ્યુથી કેટલું ડેવિએટ થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ હું ગ્રાફ ડ્રો કરીને સમજાવું અહીંયા તમને કે આ રીતે જે છે ફોર એક્ઝામ્પલ જે છે અહીંયા તમે સેટ પોઈન્ટ રાખેલો છે, બરાબર, આ તમારી સેટ પોઈન્ટ્સ વેલ્યુ છે, બરાબર, અને એને તમે જે છે આખું જસ્ટ અ મિનિટ બરોબર, તો ફોર એક્ઝામ્પલ માની લો તમારું આ જે છે એ તમારું પર્ટિક્યુલર સેટ પોઈન્ટ ઉપર જે છે આવતું નથી, બરાબર, અમુક અમુક ટાઈમ સેટ પોઈન્ટ ઉપર આવી જાય છે, અમુક અમુક ટાઈમે જે છે સેટ પોઈન્ટથી જે છે ડિફર્સ થાય છે, તો કેટલું ડેવિએટ થાય છે, બરાબર, કેટલું ઓવરલેપ થાય છે, કેટલું ડેવિએટ થાય છે, એ બધું જે છે આ ડેવિએશન અલાર્મ તમે જે છે ચેક કરાવી શકો. બરાબર,
કોઈ ભી પ્રકારનું જે છે તમારું ડેવિએશન જે તમે આની અંદર જે છે બતાવી શકો, એટલે ઇન ટર્મ્સ ઓફ કે બે એનાલોગ સિગ્નલ, બે એનાલોગ સિગ્નલ, એક તમે જે છે ડિફાઇન તમે પ્રીડિફાઇન લિમિટ આપેલી છે એ બરોબર, એને તમે જો ડાયરેક્ટ એનાલોગમાં તમે આપવા માગતા હોય તો બી આપી શકો ડાયરેક્ટ ટૂંકમાં એક લેવલ કરતા બરોબર. તો એનું જે છે મેઇન તમારું જે આઉટપુટ સિગ્નલ છે એની અંદર તમે જે છે મેચ કરો અને જુઓ કેટલું મેઇન તમે જે ડિફાઇન કરેલી છે લિમિટ જે છે એનાથી કેટલું ડેવિએટ થઈ રહ્યું છે બરોબર. તો એ તમારું જે ઇન્ડિકેટ કરે એ તમારું ડેવિએશન અલાર્મ ઇન્ડિકેટ, તમારી જે છે વેલ્યુ જે એટલી ડેવિએટ થઈ છે, એટલે મીન્સ કે ડેવિએટ થઈ જાય એટલે તમને એમાં ઇન્ડિકેશન તમને મળી જાય બરોબર. સેટપટ વેલ્યુથી જે છે એલર્ટ તમને મળે કે ભાઈ કેટલું ડેવિએશન થાય છે ઓપરેટરને અને ખબર પડે કંટ્રોલને કે અનેબલ ટુ કંટ્રોલ બરોબર. તો એ ડેવિએટ થાય તો કંટ્રોલર જે છે એ તમારે કામ કરે અને ઇફેક્ટિવલી જે છે એના ઉપર તમે જે છે આગળ જે છે ફર્ધર પ્રોસિજર જે છે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો બરોબર. ફોર એક્ઝામ્પલ કે આઈ ડિફેન્સ છે જે એને બરોબર બે વાઇબ્રેશન સેન્સર છે V1 એન્ડ V2 બરોબર, એને ડ્રાઈવ એન્ડ અને નોન ડ્રાઈવ એન્ડ ઉપર જે છે માઉન્ટ કરેલા છે બરોબર ફેન શાફ્ટ ઉપર. તો એબ્સોલ્યુટ અલાર્મ જે છે એ રીતે સેટ કરવામાં આવે, એટલે કે જે રીતે ડેવિએશન અલાર્મ સમજીએ છીએ કે ડ્રાઈવ એન્ડ અને નોન ડ્રાઈવ એન્ડ ઉપર જે છે વાઇબ્રેશન જે છે જનરેટ થાય બરોબર, બંને અલગ અલગ જે છે એનાલોગ સિગ્નલ લઈ લીધા ડ્રાઈવ એન્ડ અને નોન ડ્રાઈવ એન્ડ બંનેના ઉપર જે છે વાઇબ્રેશન જનરેટ થાય એટલે ડિફરન્સ આવે બરોબર, ડિફરન્સ બિટવીન વાઇબ્રેશન બરોબર, કે આનાથી વધારે ડિફરન્સ આવે બરોબર. એક પ્રી ડિફાઇન લિમિટ સેટ કરી દીધી 3 બરોબર, કોઈ બી આ પ્રકારમાં ડિફાઇન લિમિટ સેટ કરી દીધી, પ્રી લિમિટ સેટ કરી બરોબર. એમાં જો એમાંથી વેરિએશન આવે પર્ટિક્યુલર પોર્શનમાં તો જે છે ડેવિએશન અલાર્મ જે છે એ ઓપરેટ થાય બરોબર. તો આ પ્રકારનું જે છે હોય છે એ ડેવિએશન અલાર્મ્સ તરીકે ટૂંકમાં એનું ઓપરેશન જોવામાં આવે છે ક્લાસિફિકેશન ઓફ અલાર્મ્સની અંદર. દેન આફ્ટર જે છે રિમેનિંગ ટુ ડિસ્ક્રિપન્સી અલાર્મ્સ એન્ડ કેલ્ક્યુલેટેડ અલાર્મ્સ બરોબર. તો કેલ્ક્યુલેટેડ અલાર્મ્સ પણ સમજીએ તો કેલ્ક્યુલેટેડ અલાર્મ્સની અંદર સિક્વન્સિયલ કંટ્રોલ, મોડ્યુલેટિંગ કંટ્રોલ, એનર્જી કન્ઝપ્શન, ઇફિશિયન્સી કેલ્ક્યુલેશન બરોબર, આના બધાના કમ્બાઇનિંગ સેવરલ સિગ્નલ હોય બરોબર, એના ઉપરથી જે કેલ્ક્યુલેટર અલાર્મ જે છે એનું ઓપરેશન જોવામાં આવે છે. એપ્લિકેશન સોફ્ટવેર ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઓફ ચેન્જિંગ ધ અલાર્મ સિંગ ડાયનેમિકલી ડેડ બેન્ડ્સ એન્ડ પ્રાયોરિટીઝ બરોબર. તો આનો મેઇન જે છે યુસેજ ક્યાં હોય તો કે જ્યાં સાડા સિસ્ટમ અથવા તો ડીસીએસ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય બરોબર. આ ઉપરાંત લાર્જ પ્લેટફોર્મ ઉપર જે છે ડેવલપ કરવામાં આવતું હોય તો કેલ્ક્યુલેટર અલાર્મ જે છે એ સોફ્ટવેર થ્રુ જે છે સોફ્ટવેર થ્રુ કેલ્ક્યુલેટ કરીને એને ઓપરેટિંગ જે છે કન્ડિશનમાં લેવામાં જોવામાં આવે છે બરોબર. કે ભાઈ અલગ અલગ વસ્તુનું જો છે તમે કેલ્ક્યુલેશન કરી નાખ્યું બરોબર, એના પ્રમાણે જે છે એમાં કેટલો ડિફરન્સ છે તો કેલ્ક્યુલેટર અલાર્મ જે છે ઓપરેટ થશે. એટલે કે મતલબ કે બરોબર તમે સિક્વન્સિયલ કંટ્રોલ જે છે એ તમે ફોર એક્ઝામ્પલ તમે ડિફાઇન કરી તો ફોર એક્ઝામ્પલ સિક્વન્સિયલ કંટ્રોલ પ્રમાણે જે છે એ કેલ્ક્યુલેશન પ્રમાણે જે છે ડેટા નથી આવતા કે ટૂંકમાં એમાં કંઈ પ્રોબ્લેમેટિક છે તો એ પર્ટિક્યુલર અલાર્મ જે છે ઓપરેટ થાય. મોડ્યુલેટિંગ કંટ્રોલ હોય, એનર્જી કન્ઝપ્શન, એનર્જી કન્ઝપ્શન તમે કેલ્ક્યુલેટ કર્યું બરોબર, તો ફોર એક્ઝામ્પલ જે છે આટલું આટલી એનર્જી જે છે એ યુટિલાઇઝ થઈ અને આટલી એનર્જી છે એના માટે ટૂંકમાં એના એમાંથી જનરેટ થઈ બરોબર. તો એ બંનેમાં જે છે કેટલું કેલ્ક્યુલેશન પ્રમાણે જે છે વેલ્યુ આવવી જોઈએ એ તમે સેટ કરીને રાખો, એના પ્રમાણે જે વેલ્યુમાં ડિફરન્સ આવે એ વસ્તુ થઈ ગઈ મેં કેલ્ક્યુલેટર અલાર્મ્સ બરોબર. તો કેલ્ક્યુલેટર અલાર્મ્સ છે અગેઇન તમારું કેલ્ક્યુલેશન બેઝ હોય આખે આખું બરોબર. કે ફોર એક્ઝામ્પલ એનર્જી કન્ઝપ્શનની વાત કરી, કેલ્ક્યુલેશનની વાત કરી, અલગ અલગ ઇફિશિયન્સીની કેલ્ક્યુલેશન કરી બરોબર. કે ભાઈ કોઈ મશીનની ઇફિશિયન્સી કેટલી છે, ઇક્વિપમેન્ટ એન્જિનની ઇફિશિયન્સી કેટલી છે બરોબર, ઇક્વિપમેન્ટની ઇફિશિયન્સી છે એ તમે કેલ્ક્યુલેટ કરો, એના પ્રમાણે કેલ્ક્યુલેટર અલાર્મ્સ છે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. દેન આફ્ટર ડિસ્ક્રિપન્સી અલાર્મ લાસ્ટ વન, તો ડિસ્ક્રિપન્સી અલાર્મ જે છે એ એકચ્યુઅલ સ્ટેટ ઓફ ધ પ્લાન્ટ, લાઈક એમાં કઈ કઈ વસ્તુને કમ્પેર કરવાની કે એકચ્યુઅલ સ્ટેટ ઓફ ધ પ્લાન્ટ જે છે એને તમારે કમ્પેર કરવાની એક્સપેક્ટેડ સ્ટેટ ઓફ ધ પ્લાન્ટ. ડિસ્ક્રિપન્સી જે છે એમાં સમજો કે તમે આઈડિયલી જે પ્રિપેર કરેલું છે મેથેમેટિકલ મોડલ તમારી પ્રોસેસનું અથવા તો તમારી પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમનું અથવા તો તમારી કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટનું ઇક્વિપમેન્ટનું બરોબર, જે તમે રાખેલી છે ટૂંકમાં પ્લાન્ટમાં યુનિટમાં મૂકેલી છે, મેથેમેટિકલ મોડલિંગ પ્રમાણે જે આઈડિયલી તમે જે વસ્તુ કેલ્ક્યુલેટ કરી છે એક્સપેક્ટેડ સ્ટેટ જે છે પ્લાન્ટની
બરોબર, એને તમે એકચ્યુઅલ સ્ટેટમાં એકચ્યુઅલમાં શું આઉટપુટ આવે છે એની યારે કમ્પેરિંગ કરીને જે છે જનરેટ કરવામાં આવે, એ કહેવાય તમારા ડિસ્ક્રિપન્સી એલાર્મ. બરોબર, કંટ્રોલ વાલ્સ, એક્ચ્યુએટર્સ, બરોબર, સકલાનો રિક્વાયર્ડ એક્સપેક્ટેડ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એક્ચ્યુએટર મૂવમેન્ટ, રિસ્પોન્સ, રેફરન્સ કમાન્ડ, બરોબર, આ બધી વસ્તુ છે. મોટરનું સ્ટકઅપ થવું, બરોબર, એબનોર્મલ પ્લાન્ટની અંદર કોઈ સિચ્યુએશન આવવી સાયમલ્ટેનિયસલી, બરોબર, આ બધા પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે જે છે ડિસ્ક્રિપન્સી અલાર્મ જે છે હોય તો તમે એનું ડાયગ્નોસ્ટિક તરત ઇઝીલી લઈ શકો. ડાયગ્નોસ્ટિક એટલે કે જે એનો પ્રોબ્લેમ જે ફાઇન્ડ આઉટ કરવાનો હોય, હવે આની ટૂંકમાં શું આનું મેઇન પ્રોબ્લેમ હશે, જેથી કરીને ટૂંકમાં કમ્પન્સેટ કરી શકાય. તો ડિસ્ક્રિપન્સી અલાર્મની અંદર એ પર્ટિક્યુલર કોઈ બી કોમ્પોનન્ટથી લઈને આખી સિસ્ટમ સુધીનું કોઈ બી એક્ચ્યુઅલ સેટઅપ પ્લાન્ટ અને એક્સપેક્ટેડ સેટઅપ પ્લાન્ટને તમે કમ્પેર કરી, કેલિબ્રેશન કરી અને એને તમે જે છે યુટિલાઇઝ કરાવી શકો છો. આના ઇન્ડિકેશન ઉપરથી તમને ખ્યાલ વધારે આવે કે તમારી સિસ્ટમનું ડાયગ્નોસ્ટિક કરવાની જરૂર છે કે નહીં. બરાબર, એટલા માટે ડિસ્ક્રિપન્સી અલાર્મ જે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એમાં બધી ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ ધ્યાનમાં લેવામાં આવે, અલગ અલગ એક્ચ્યુએટરના પરફોર્મન્સ. જો કંટ્રોલની વાત કરી તો એક્ચ્યુએટરના પરફોર્મન્સ, બરાબર, એક્ચ્યુએટરનો ટૂંકમાં ગ્રાફ કેવો હતો, બરાબર, એક્ચ્યુએટરનું જનરેટિંગ આઉટપુટ સિગ્નલ કેવું છે, બરાબર, એની મૂવમેન્ટ કેવી છે, ફ્રિકવન્સી કેવી છે ઓપરેટ થવાની, એ બધી વસ્તુ તમે જે છે એક્સપેક્ટેડ જે કરેલ રાખેલી હોય મેથેમેટિકલ મોડલિંગ બનાવતી વખતે એનો આખો આઈડિયા તમે જે કેલ્ક્યુલેટ કરીને રાખી હોય એ પ્રમાણે જે એક્ચ્યુઅલમાં કઈ રીતે કામ કરે, નોઇસ કેટલું આવે છે, ફ્રિક્શન કેટલું મળે છે અને ઇન્ટરનલી, બરાબર, અને પછી જે છે કઈ રીતે તમને આઉટપુટ આપે છે તમને, બરાબર, તો એ પ્રમાણે જે છે તમે આનું કેલ્ક્યુલેશન કરાવી શકો છો. એટલે કે મેન્સ આનું આની પાસેથી ઇન્ડિકેશન તમને લઈ શકો છો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિસ્ક્રિપન્સી અલાર્મ્સ, લાસ્ટ અલાર્મ્સ, રાઈટ? તો અગેન જે છે રિવાઇઝ કરાવી દઉં. એપ્સોડ અલાર્મ્સ અંદર કોઈ બી બે સિગ્નલ હોય એમાં કેટલું ટૂંકમાં જે છે બે સેકન્ડ મેચ કરો, બરાબર, એની અંદર જે છે કેટલું હાઈ ઉપર તમારે ટ્રિપિંગ કરાવવું છે તમે જોઈ શકાવ. ડેવિએશનમાં બી સેમ ટુ સેમ બે એનાલોગ સિગ્નલ એનું કમ્પેરિઝન જે છે કરીને કેટલું ડેવિએટ થયું છે, જે મેઇન સેટ સેટ પરની લિમિટ છે એનાથી કેટલું ડેવિએટ થયું છે એ ક્લિયર. રેટ ઓફ ચેન્જ અલાર્મની અંદર જે છે તમારી જે કોઈ બી પર્ટિક્યુલર સિસ્ટમ છે સિગ્નલ છે એનું રેટ ફોનો ચેન્જ જે છે રેટમાં બદલાવાનો દર જે છે એના પ્રમાણે જે છે ઇન્ડિકેશન મળે. બરોબર, બીટ પેટર્નની અંદર જે છે બીટ પેટર્ન ઉપર તમે જોઈ શકો તમારી 1 0, બરાબર, તો કોઈ બી તમારે તમારી સિસ્ટમમાં તમારે બતાવવું હોય પ્રેશર લેવલ ફ્લો, બરાબર, બીટ પોઝિશન વાઇઝ તમે અલાર્મ જો ઇન્ડિકેટ થયો હોય તો તમારું ટેન્કનું લેવલ ફૂલ હોય, અલાર્મ ઇન્ડિકેટ ન થયું હોય તો ટેન્કનું લેવલ નોર્મલ હોય અથવા તો કીધું લો લેવલ ઉપર બી રાખી શકો. બરાબર, કેલ્ક્યુલેટર અલાર્મ જે છે બધી કેલ્ક્યુલેશન ઉપર હોય બેસ્ટ, બરાબર, એનર્જી ઇફિશિયન્સી, એનર્જી કેલ્ક્યુલેશન, બરાબર, કન્ઝપ્શન આ તે બધું. અને ડિસ્ક્રિપન્સી અલાર્મ જે છે એ એક્સપેક્ટેડ સ્ટેટ ઓફ પ્લાન્ટ જે છે એક્સપેક્ટેડ સ્ટેટ ઓફ ઇક્વિપમેન્ટ જે છે એનું તમે એક્ચ્યુઅલ સ્ટેટની યારે કમ્પેર કરો ને એ પ્રમાણે જે છે તમને જે આઉટપુટમાં મળે એના પ્રમાણે જે છે ઓપરેટ કરી આવી શકો છો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ક્લાસિફિકેશન અલાર્મ છે DCS, બરાબર. આ રીતે જે છે એક્સપેક્ટેડ અલાર્મનું જોયું હતું આપણે, પછી રેટ ઓફ ચેન્જ ઓફ અલાર્મ, બરાબર, આ રીતે બધા રેટ ઓફ ચેન્જ જે છે થાય એના પ્રમાણે જે છે મેઇન પ્રીડિફાઇન્ડ લિમિટ સેટ કરીને તમે ઓપરેટ કરાવી શકો છો. ત્યાં ટૂંકમાં રેટ ઓફ ચેન્જ થતો નથી ત્યાં જરૂર નથી, બટ અહીંયા તમે પ્રીડિફાઇન્ડ લિમિટ સેટ કરી એના પ્રમાણે કેટલું રેટ થાય છે ચેન્જ, બરાબર, એ પ્રમાણે તમે ઓપરેટ કરાવી શકો. કેવી રીતે બીટ પેટર્નનું જોયું હતું, બરાબર, એવી રીતે બધા અલગ અલગ ક્લાસિફિકેશન જોયા હતા. તો DCSના આ હતા અલાર્મના ક્લાસિફિકેશન.